મોગલ મારા જીવનનો સંપૂર્ણ ઇતિહાસ તમે એક જ વિડિયોમાં ક્યારે નહીં જોયો હોય. બની શકે કે તમે માં મોગલના જીવનના અલગ અલગ પ્રસંગો અલગ અલગ સાંભળ્યા હોય, પણ અમે આજે એક જ વિડિયોમાં માં મોગલના જન્મથી લઈને માં સીતાની જેમ ધરતીમાં સમાય ગયા ત્યાં સુધીની બધી વાત કરીશું. પણ આગળ વધતા પહેલા, જો તમે માં મોગલને માનતા હો અને માં મોગલ સમરે તમારા કામ કરતી હોય તો આ વિડિયો લાઈક કરો, કમેન્ટમાં જય માં મોગલ લખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. જોઈએ કેટલા ભક્તો સાચે જ માં મોગલને માને છે. લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ થઈ ગયું હોય તો હવે આગળ વાત કરીએ. ભગુડા, ભીમરાણા અને કબરાવ આ ત્રણ સૌથી વધુ ખ્યાતિ પામેલા મોગલ ધામ છે. આ ત્રણમાંથી માં મોગલની જન્મભૂમિ એટલે દ્વારકાની બાજુમાં આવેલ ભીમરાણા ગામ. દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે જો તમે ઓખા તરફ જતા હોવ તો ભીમરાણા રસ્તામાં જ આવશે. દ્વારકાથી ભીમરાણાનું અંતર 18 કિલોમીટર છે. જગદંબાના સ્વરૂપ એવા માં મોગલના પિતાનું નામ દેવસુરભા તાંદણિયા હતું. જો તમે ભીમરાણા મોગલ ધામની મુલાકાત લ્યો તો મંદિરની બહાર દેવસુરભા તાંદણિયાની વિશાળ મૂર્તિ જોવા મળશે. કહેવાય છે કે જન્મ સમયે માં મૂંગા હતા, તેઓ બોલી શકતા નહોતા. માં મોગલના બાળપણ વિશે ખાસ માહિતી નથી મળતી, પરંતુ માં મોગલનો પહેલો વર્ષો તેમના લગ્ન સમયે મળ્યો. બીજા સમાજોની જેમ સારણ સમાજમાં ફોઈ પાછળ ભત્રીજી આપવાનો રિવાજ છે, એટલે કે દીકરીના લગ્ન બહેનના દીકરા સાથે કરાવાય છે. માં મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે તેના ફઈના દીકરા સાથે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. એ જમાનામાં એવો રિવાજ પણ હતો કે નવોઢા સ્ત્રીને સાસરિયામાં બધું માફક આવી જાય ત્યાં સુધી તેની સાથે કોઈ બીજી દીકરીને પણ મોકલવામાં આવતી, જે તેની સેવા ચાકરી કરી શકે. તો આ વાંજીને પણ એ જ રીતે માં મોગલ સાથે મોકલવામાં આવેલ. પરંતુ માં મોગલ સાસરે પહોંચે એ પહેલા જ એવું બન્યું કે માં મોગલ પરણેતરનો પોશાક પહેરીને જ ધરતીમાં સમાય ગયા. આ ઘટના એમ બની કે જાન પરણીને સાસરે પહોંચી ત્યારે સામૈયા માટે ગામના ચાપે ઉતારો કરવામાં આવ્યો, અને આ દરમિયાન ચાલતી રમૂજમાં માં મોગલના પતિએ હાથ ઊંચો કરીને આ વાંજીને તાળી આપી. એ જમાનાના અને સમાજના રિવાજો પ્રમાણે આ અસભ્ય વર્તન હતું, અને પોતાના પતિને આ વાંજી સાથે તાળી લેતા જોઈ માં મોગલનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને માને વાછા ફૂટી. તેઓ કોપાયમાન થયા અને ત્યાં જ પોતાનું મહાકાળી સ્વરૂપ બતાવ્યું. હવે તેઓ પોતાના સાસરે જઈ શકે તેમ નહોતા. માં મોગલ પરણેતરના પોશાકમાં જ ગોરવિયાળીની સીમમાં ધરતીમાં સમાય ગયા. તમે જોયું કે માનો જન્મ ભીમરાણામાં થયો અને ગોરવિયાળી મુકામે માં ધરતીમાં સમાયા, તો ભગોડામાં માના બેસણા કઈ રીતે થયા? ચાલો હવે એ જોઈએ. દુષ્કાળ પડતો ત્યારે સારણ સમાજના લોકો કામ માટે ગુજરાતના અન્ય પ્રદેશોમાં જતા અને માં મોગલને સાથે લઈ જતા અને જ્યાં રોકાતા ત્યાં માની સ્થાપના કરતા, અને આ રીતે સારણ સમાજના લોકો સાથે માતાજીની સ્થાપના ગીરના કોઈ નેસમાં થઈ. આશ્રી મોગલમાં ભગુડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવી છે કે દુષ્કાળના સમયમાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુના નિભાવ માટે જૂનાગઢ સારણના નેસડામાં ગયા, જ્યાં સારણના કુળદેવી આયશ્રી મોગલમાંનું સ્થાપન હતું જ, અને ત્યાં કામળિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતા માલધારી પરિવાર પાછા વતન જઈ રહ્યો હતો ત્યારે સારણબેને આહિરબેનને આયશ્રી મોગલ કાપડામાં આપેલ અને કહ્યું કે માતાજી તમારા રખોપા કરશે. કામળિયા આહિર પરિવારે વતન ભગુડા પહોંચે માતાજીનું સ્થાપન કર્યું. ત્યારથી આયશ્રી મોગલમાં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી સારણ સમાજના કુળદેવી આયશ્રી મોગલમાંને કામળિયા આહિર સમાજના ભગુડાના 60 પરિવારો પૂજે છે, અને આ બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેક લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બાધા આખડી રાખે છે. જો તમને માં મોગલના ઇતિહાસ બાબતે વધુ જાણકારી હોય તો કમેન્ટમાં જણાવો, અને જો કોઈ સવાલ હોય તો કમેન્ટમાં અમને પૂછી શકો છો. અને જો તમે દિલથી મોગલ ચોર હોવ તો આ વિડીયો મોગલમાંના વોટ્સએપ ગ્રુપ અને બીજા સોશિયલ મીડિયામાં શેર કરો. જય મોગલમાં.